હેલો એવરીવન, હું કિંચલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે હું કેપ્સિકમમાંથી બે અલગ અલગ વાનગી બનાવવાની છું જે ખાવામાં બહુ જ ટેસ્ટી છે. તો ચલો પહેલી એક રેસીપીની પ્રિપરેશન કરીએ આપણે. તો તેના માટે એક તવી પર મેં જીરું, આખા ધાણા, લવિંગ, મરી, તજ અને બાદિયા આ બધાને એક તવી પર શેકી લેવાના છે. બહુ વધારે પડતા શેકવાના નથી, શેકાઈ જાય એટલે તેને ઠંડા કરીને તેનો એક પાવડર બનાવી લેવાનો છે. હવે એક મિક્સર જારમાં લસણ, લીલા મરચાં અને આદુ નાખીને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે. હવે સ્ટફિંગ માટે તૈયારી કરી લઈએ. તો એક વાસણમાં બાફીને મેશ કરેલા બટેટા લેવાના છે. તેમાં જે ગ્રીન પેસ્ટ બનાવી હતી તે નાખીશું. જે મસાલો તૈયાર કર્યો છે તે અડધો નાખીશું. ટોસ્ટનો ભૂકો નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું. આમચૂર પાવડર, અને સ્વાદ પ્રમાણે ખાંડ નાખીને સ્ટફિંગ તૈયાર કરી લેવાનું છે. હવે એક કેપ્સિકમ લઈશું અને આવી રીતે રિંગ શેપમાં કટ કરી લઈશું. અને આ કેપ્સિકમની રિંગમાં બટેટાનું જે સ્ટફિંગ છે તે આવી રીતે સ્ટફ કરી લેવાનું. બંને હાથેથી દબાવીને આવી જ રીતે બધી રિંગમાં સ્ટફિંગ ભરી દઈશું. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એક ચણાના લોટનું બેટર તૈયાર કરી લઈએ. તેના માટે એક વાસણમાં ચણાનો લોટ લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી નાખીને બેટર તૈયાર કરી લઈશું. આવું સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે. હવે તેમાં બેકિંગ સોડા નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. અને જે સ્ટફ કરેલું કેપ્સિકમ છે તે બેટરમાં ડીપ કરીને તેને તળી લઈશું. લો ફ્લેમ પર તળવાનું છે અને બંને સાઈડ સારી રીતે તળીને તેને સોસ કે ચટણી સાથે સર્વ કરીશું. હવે બીજી રેસીપી માટે તૈયારી કરીએ. તો એક તપેલીમાં ગરમ પાણી લેવાનું, તેમાં શેકેલા શિંગદાણા, કાજુના ટુકડા અને
તલ નાખીને તેને થોડીવાર માટે પલળવા દેવાનું અને તેને મિક્સર જારમાં નાખીને તેની એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે। ગ્રેવીની તૈયારી કરીએ। હવે એક કડાઈમાં તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખીશું। ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ નાખીને તેને ધીમા તાપે સાંતળી લઈશું। હવે તેમાં આદુની પેસ્ટ નાખીશું। ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે તેમાં મીઠું અને ટમેટાની પેસ્ટ નાખી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં વ્હાઈટ ગ્રેવી જે તૈયાર કરી છે તે નાખીને મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે તેને ચડવા દઈશું। હવે તેમાં લાલ મરચું પાવડર, કેપ્સિકમ મોળા હોય એટલે થોડું તીખાશ માટે લાલ મરચું પાવડર વધારે નાખવાનું। હવે તેમાં પાણી નાખીશું, થોડો લીંબુનો રસ, અને જે મસાલો વધ્યો હતો તે નાખીને ગ્રેવી રેડી કરી લઈશું। ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો જે પકોડા કર્યા છે તેના 4 પીસ કરીને તેને ગ્રેવીમાં એડ કરી દઈશું અને સબ્જી તૈયાર કરી લઈશું અને તેને કોથમીરના પાનથી ગાર્નિશ કરીને સર્વ કરીશું। તો મારી આ બંને રેસીપી તમને લોકોને કેવી લાગી છે તે જરૂરથી કોમેન્ટમાં મને જણાવજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે। તો જરૂરથી ટ્રાય કરજો, આવજો।